વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવા પામી હતી। આગને પગલે ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જ્યારે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। શહેરના મકરપુરા જીઆઈડીસીમાં શ્રીજી અગરબત્તી નામની કંપની આવેલી છે, જેમાં આજે સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી। કંપનીમાં કોઈ કામદાર ન હોવાથી જાનહાની થતા અટકી હતી। જો કે અગરબત્તી બનાવવામાં વપરાતા પરફ્યુમનો સ્ટોક આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસમાં આવેલા મિલકત આગની લપેટમાં ન આવી જાય તે માટે ફાયર બ્રિગેડ દ્વારા સાવચેતીના ભાગરૂપે ચાર ફાયર ફાઈટરને સ્ટેન્ડ બાય રાખ્યા હતા, જ્યારે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં અગરબત્તી બનાવવામાં વપરાતા કાચા માલ તેમજ ફેક્ટરી બિલ્ડિંગને ભારે નુકસાન થવા પામ્યું હતું। જો કે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી। જીઆઈડીસી મકરપુરાની અંદર શ્રીજી નામની કંપની છે જે અગરબત્તી બનાવે છે, તેમાં કોઈ અન્ય કારણસર આગ લાગતા વડોદરા ફાયર સર્વિસ કંટ્રોલ રૂમને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર આવી પ્રાથમિક તબક્કે કામગીરી હાથ ધરી હતી। જ્યારે ફાયર સર્વિસ ઘટનાસ્થળ પર આવી ત્યારે ટોટલ પ્રિમાઇસિસ આખી કવર ફાયરથી ફાયરની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે વધુ આજુબાજુ ઘણી કંપનીઓને નાની મોટી શોપ છે એમાં આગ ના ફેલાય અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ના ધારણ કરે, આજુબાજુની જે પ્રોપર્ટી છે જેને નુકસાન ના થાય તેટલે આપણે બીજી એડવાન્સ વ્હીકલ્સ પણ આપણે સ્ટેન્ડ બાય મંગાવીને કુલિંગ કંટ્રોલ કરી હતી ફાયરને। કોઈ જાનહાનિ અહીંયા આપણે થઈ નથી અને આજુબાજુની જે પણ પ્રોપર્ટી છે તેને આપણે બચાવી લીધી છે અને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે। ના, કોઈ નહોતું અહીંયા, અમે જે માલિક અહીંયા આવેલા છે તેમને પૂછ્યું અને એમની પૂછપરછ એવું કીધું કે ના, અંદર કોઈ પ્રકારની વ્યક્તિતા બંધ હતી કંપની, રાતના સમયે બંધ હતી, પછી સવારે મોર્નિંગમાં જ ચાલુ કરે છે। અગરબત્તી વણવાનું કામ પણ અંદર ચાલુ હોય છે અને એને અગરબત્તીને વધુ સુગંધીદાર બનાવવા માટે જે પરફ્યુમ યુઝ કરવામાં આવે છે એના કારણે આ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર સર્વિસ। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।